बनासकांठा में नजीवी रकम माटे हत्यानी घटना सामे आवी छे। डीसामां युवके 20 रुपया नहीं आपता छराना घा मारी रेसी नाखवामां आव्यो हतो। आ घटना ने अंजाम आपनारा चार शख्सों ने डीसा पोलीसे गणतरीना कलाकों में झड़पी पाड्या छे। डीसा शहेरना नेहरूनगर टेकरा विस्तारमां थयेली युवकनी हत्यानो भेद उकेलाई गयो छे। नवीन माजीराणानी हत्या थया बाद डीसा उत्तर पोलीसे आ घटनामां हत्यानो गुनो नोंधी वधु तपास हाथ धरी हती, जेमां पोलीस तपासमां आ घटनाने अंजाम आज विस्तारना चार शख्सोए आप्यो होवानुं बहार आव्युं छे। नेहरूनगर विस्तारमां रहेता प्रकाश माजीराणा अने पृथ્વીરાજ માજીરાણા સહિત અન્ય બે સગીર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ આરોપીએ 20 રૂપિયા માટે નવીનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો 26 મેના રોજ મૃતક નવીન નેહરુનગર વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન પ્રકાશ માજીરાણા અને પૃથ્વીરાજ માજીરાણા તેને દારૂ પીવડાવવાનું કહીને નેહરુનગર વિસ્તારમાં આવેલી સરકારી વસાહત પાછળ આવેલા વોળામાં લઈ ગયા હતા। ત્યારબાદ નવીન માજીરાણાએ પ્રકાશ અને પૃથ્વીરાજ પાસે 20 રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ આ બંને આરોપીઓએ 20 રૂપિયા ન આપતા મૃતક નવીન માજીરાણાએ આ બંનોને અપશબ્દો બોલ્યા હતા, જેથી આ બંને આરોપીઓને લાગી આવતા આ બંને હત્યારાઓ બે સગીરોને સાથે રાખીને નવીનની હત્યાનો કારસો રચ્યો હતો અને 30 મેના રોજ રાત્રે નવીનને દારૂ પીવાનું કહીને મોટરસાયકલ પર બેસાડીને સરકારી વસાહત પાછળ આવેલા વિસ્તારમાં લઈ ગયા હતા અને વોળામાં પહોંચ્યા બાદ પ્રકાશ અને પૃથ્વીરાજ સિંહ સહિત અન્ય બે સગીરોએ નવીન માજીરાણા પર છરાના ઘા મારવાની શરૂઆત કરી હતી। આ હુમલામાં નવીન માજીરાણાનું મોત નિપજી ગયું હતું। બાદમાં આ ચારેય શખ્સો નવીનના મૃતદેહને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરતા હત્યામાં આ ચાર શખ્સો સામેલ હોવાનું સામે આવતા પોલીસે ચાર શખ્સો પાસે જઈને પ્રાથમિક પૂછપરછ કરતા જ આ ચારેય શખ્સોએ હત્યાની કબૂલાત કરી હતી। આ ઘટનામાં પોલીસે પ્રકાશ માજીરાણા અને પૃથ્વીરાજ માજીરાણાને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે અન્ય બે આરોપી સગીર હોવાના લીધે પાલનપુર ખાતે બાળ રિમાન્ડ હોમ ખાતે મોકલી દેવામાં આવ્યા છે। ડીસા તાલુકામાં જે નેહરુનગર ટેકરી વિસ્તાર આવેલો છે તેની પાછળ અવાવરૂ જગ્યાએથી એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી મળી આવી હતી। સૌપ્રથમ પોલીસે તરત જ બાબતની ગંભીરતાથી લઈ અને વ્યક્તિની ઓળખ કરી હતી અને ઓળખ થઈ ગયા બાદ એ વ્યક્તિનું નામ નવીન માજીરાણા છે તે અમારી ધ્યાનમાં આવેલું હતું। ત્યારબાદ તરત જ પોલીસે તેમાં હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી આની પાછળ કોણ છે આનું ખૂન કરવા પાછળ એ ચાર વ્યક્તિને પોલીસે તરત જ આઇડેન્ટિફાય કરેલા હતા। આઇડેન્ટિફાય થયા પછી અમે તરત જ એ લોકોની અટકાયત કરી લીધી કે જેમાં બે વ્યક્તિ છે એ 18 વર્ષથી ઉપરના છે અને બે વ્યક્તિ છે 18 વર્ષથી નાના છે। હત્યામાં જે વસ્તુ વપરાઈ હતી તેમાં ખાસ કરીને છરી અને ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયારો હતા અને હથિયારો વડે તેની પર હુમલો કરવામાં આવેલો હતો। આ એક પ્રી પ્લાન્ડ મર્ડર જેવું હતું અને મર્ડરની પાછળ જે કારણ છે એ ખૂબ જ સામાન્ય હતું કે જેમાં ખૂબ જ સામાન્ય પૈસાની માંગણી જે મરણ જનાર છે એની સામેવાળા વ્યક્તિ પાસેથી કરી હતી અને સામેવાળા વ્યક્તિએ પૈસા ના આપતા સામસામે તેમને ગાળાગાળી થઈ હતી અને આ ગાળાગાળીમાં પ્રોવોક થઈને પહેલેથી એમણે પ્લાન કરી અને આ વ્યક્તિનું મર્ડર કરેલું હતું।